જૂનાગઢ ગિરનારના જે અંબાજી મંદિરના મહંત છે તનસુગીરી બાપુ, એ દેવલોક પામ્યા અને એમના પછી એમની ગાદી માટે વિવાદ છે તે સતત વકરી રહ્યો હતો. એ ગાદી ઉપર કોને બેસાડવામાં આવે, એમના શિષ્ય કોણ બને, એમના વારસદારને બેસાડવા કે પછી કોઈ બીજા વ્યક્તિ એટલે કે બહારથી કોઈ સાધુ સંતને લાવી અને ગાદી ઉપર બેસાડવા, તેમને લઈને વિચાર વિમર્શ ચાલતો હતો. એ જ દરમિયાન જે અચાનક પ્રેમગીરી બાપુ છે તેમને એ ગાદી ઉપર બેસાડી દેવામાં આવ્યા અને જ્યારથી એ ગાદી ઉપર બેઠા, હજી બાપુની સમાધિ પણ નહોતી થઈ, ત્યાં જ એ જે ગાદી માટે વિખવાદ હતો તે ચરમસીમાએ પહોંચ્યો હતો અને એ જ ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો હતો. ક્યાંક અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ તેમની સાથે જે હોસ્પિટલનું નામ તેમાં સામેલ હતું એ હોસ્પિટલ પણ હવે અત્યારે મેદાનમાં આવી છે, પોતાના ખુલાસા આપી રહી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જે તનસુગીરી બાપુ છે, જ્યાં તેમની સારવાર ચાલતી હતી એ ગોકુલ હોસ્પિટલ રાજકોટની અંદર આવેલી છે અને તેમના ઉપર પણ સવાલ ઉઠી રહ્યા હતા. તેમના ડોક્ટરો સામે પણ કાર્યવાહીની માંગ હતી, હોસ્પિટલની સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યારે આજ જે ગોકુલ હોસ્પિટલ છે તેમના પ્રવક્તા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અંબાજી મંદિરના જે તનસુગીરી છે તે બ્રેન્ડેડ નહોતા, રોજ એમના જે સાધુ સંતો છે તેમને મળવા માટે પણ આવી શકતા હતા, તેમનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે જૂનાગઢથી ઘણા બધા સંતો આવ્યા હતા, પરંતુ કોઈ જ વકીલો તેમની સાથે આવ્યા હોય તેવું અમારી જાણ બહાર છે, અમને ખબર નથી, અને એમની સાથે ક્યારે સહી સિક્કા થયા છે એ પણ અમને ખબર નથી. એટલે આખા વિવાદમાં અમે ક્યાંય નથી આવતા. જો જે લોકોને અહીંના સીસીટીવી જોતા હશે તો અમે એ પણ આપવા માટે તૈયાર છીએ. હવે જ્યારે આ વિવાદ બકરી રહ્યો છે, ગોકુલ હોસ્પિટલનું નામ પણ આમાં જગ્યું છે, ત્યારે આ જ ગોકુલ હોસ્પિટલના પ્રવક્તા શું કહી રહ્યા છે તે સાંભળીએ. હું વિશ્વ વૈષ્ણવ, વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ, ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર, મેઇન રોડ, રાજકોટ. પૂજ્ય મહંતશ્રી અમારે ત્યાં 14 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ દાખલ થયા હતા. એની પહેલાં એ જૂનાગઢ હતા અને જૂનાગઢમાં એમને 20-25 દિવસથી તાવની તકલીફ હતી, પ્લસ એ ડાયાબિટીક અને હાઇપરટેન્સિવ પેશન્ટ હતા અને છેલ્લે જૂનાગઢમાં એમને ઝાડામાં લોહી પડવાનું ચાલુ થયું એટલે ત્યાંથી ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હવે આની વધુ સારવાર માટે તમે રાજકોટ લઈ જાઓ તો વધારે સારું, કારણ કે રાજકોટમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે. એટલે એ લોકો અમારે ત્યાં આવ્યા હતા અને અહીંયા અમે એમને સારવાર આપવાની ચાલુ કરી હતી. અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા. રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા. દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે. એ જે કોઈ એ આક્ષેપ કરે છે એ વાહિયાત અને પાયાવી પણ છે. હા, રહ્યો સવાલ આઈસીયુમાં દર્દીના સગાને લઈ જવાનો, એ બાબતમાં મારે એક જ ચોખવટ કરવી છે કે આઈસીયુમાં જે દર્દી હોય છે એ ગંભીર હોય છે, ક્રિટિકલ હોય છે. રૂટિનમાં પણ અમારી પાસે ઘણી વખત જે દર્દીઓ હોય છે જે ધર્મના હોય છે, ઘણી વખત કોઈ મૌલવી અમારી પાસે આવે છે, ઘણી વખત પાદરી અમારી પાસે આવે છે, કોઈ વખત આચાર્યશ્રી આવે છે અથવા મહારાજશ્રી આવે છે અને એ લોકો એમને એમ કહે છે કે ભાઈ અમારે દર્દીના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી છે. તો એ 5-10 જણા જે આવે છે એ લોકોને અમે ચોક્કસ આઈસીયુમાં એન્ટરટેઇન કરીએ છીએ, કારણ કે આ એક માનવતાનો સવાલ છે, એક શ્રદ્ધાનો સવાલ છે. એમાં અમે ના પાડી અને અમે દર્દીના સગાને દુઃખી કરવા નથી માંગતા. મહંતશ્રીના કેસમાં પણ અમારી પાસે જૂનાગઢથી સાધુ સંતો આવ્યા હતા અને એમણે કીધું કે બાપુના દીર્ઘાયુષ માટે અમારે પ્રાર્થના કરવી છે, એટલે અમે એમને આઈસીયુમાં લઈ ગયા હતા અને ત્યાં એમણે પ્રાર્થના કરી હતી. સાહેબ, એક વાત એવી પણ આવે છે, વકીલ મારફતે નોટરી કરાવવાની વાત, આ વસ્તુ કોઈ હોસ્પિટલના સ્ટાફને ખબર છે કે આવું કઈ થયું છે કે શું હકીકત છે? ના સાહેબ, એ બાબતમાં અમને ખ્યાલ નથી, કારણ કે કોઈ કોટ પહેરીને કે જે લુક લાઈક વકીલ લાગે એવા કોઈ નતા. હા, સાધુ સંતો હતા, એની ભેગા બીજા 3-4 જણા હતા અને આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ આ વકીલ છે કે નોટરી છે, એટલે એ બાબતમાં અમને ખ્યાલ નથી. મેડિકલ ટ્રીટમેન્ટની તો શું કેવું છે આપનું? એ અનુસંધાનમાં હું એટલું જ કહીશ કે ગોકુલ હોસ્પિટલ હંમેશા પારદર્શકતામાં માને છે. અમે જ્યારે પણ અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા કોર્ટ દ્વારા અથવા કોઈ પણ
હાયર ઓથોરિટી દ્વારા, ઇટ કેન બી આરોગ્ય વિભાગ, ઇટ કેન બી મિનિસ્ટ્રી, કોઈ પણ કાયદાકીય રીતે અમારી પાસે કોઈ પણ માહિતી માંગવામાં આવશે, ઇટ કેન બી સીસીટીવી, ઇટ કેન બી મેડિકલ રેકોર્ડ, વી આર રેડી ટુ પ્રોવાઈડ. અને ભૂતકાળમાં પણ અમે હંમેશા સહકાર આપ્યો છે અને આ કિસ્સામાં પણ અમે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ. અમે ક્યારેય પાછી પાની નથી કરવાના. જે રીતે તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા અને તેમની સમાધિ થાય એ પહેલાં જ તેમની ગાદી માટેનો જે આ વિવાદ છે તે વકરી રહ્યો હતો, તેમના જે સમર્થકો હોય, તેમના જે વારસદારો હોય, તેમને આ ગાદી જોઈતી હતી, પરંતુ અચાનક કોઈ બીજા સાધુ સંત ત્યાં આવીને તેમને બેસાડી દેવામાં આવ્યા, એટલે કે પ્રેમગીરીને ચાદરવિધિ કરી દેવામાં આવી. પરંતુ જ્યારે આખો મામલો ચગ્યો હતો ત્યારે એમાં ગોકુલ હોસ્પિટલનું નામ આવ્યું હતું, કારણ કે આ જ હોસ્પિટલ છે ત્યાં એમની સારવાર ચાલી રહી હતી. અને આજે તેમણે પ્રવક્તાએ ખુલાસો કરી દીધો છે કે આખી ઘટનામાં અમારો ક્યાંય જ હાથ નથી, તમારે જો સીસીટીવી જોઈતા હોય તો અમે પણ આપવા માટે તૈયાર છીએ. જે રીતે આ મામલો છે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે, શાંત થવાનું નામ નથી લેતો, તમને શું લાગે છે આખા વિવાદમાં? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.